નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં સાહેબગંજ વિસ્તારમાં રેલવે સ્ટેશન પાછળ આવેલ કોન્ટ્રાક્ટર બંગલો ખાતે ડોક્ટર હેમાંગ જોશીએ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ ગ્રુપ સાથે બેઠક યોજી હતી. ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ અને વડોદરામાં યહૂદીઓની વસ્તી જિયોગ્રાફિકલી જોઈએ તો ઇઝરાયલ અને મિડસ ઇસ્ટની સ્થિતિ સમાંતર લાગશે. યહૂદી સમાજ લઘુમતીમાં અને ધાર્મિક રીતે ભલે અલગ અને બહુ નાની સંખ્યામાં હોય, પણ ગુજરાતમાં યહૂદીઓ એકદમ સુરક્ષિત અને સાંસ્કૃતિક રીતે જોડાયેલા છે. લોકસભાની ચૂંટણી બાદ ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલની આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આવનારા દિવસોમાં વડોદરાના નિઝામપુરામાં તૈયાર થનારા ઇન્ડો ઇઝરાયલ કલ્ચરલ સેન્ટર, કે જે ભારતનું સૌથી પહેલું કલ્ચરલ સેન્ટર બનશે. આ પ્રસંગે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી સાથે ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ સંસ્થા સ્થાપક નિકિતન કોન્ટ્રાક્ટર, વરિષ્ઠ પત્રકાર વિશ્વજીત પારેખ, પૂર્વ મેયર ભરતભાઈ શાહ, પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રદીપ જોશી, એડવોકેટ સોહિલ ગુડિયા તેમજ પારસીઓના ધર્મગુરુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકોના સમૂહને મળવાનું થયું કે જેઓ હંમેશા વડોદરાના હેરિટેજ, વડોદરાના વારસાને જાળવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. વડોદરા જે સંસ્કારી નગરી અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે, એ સંસ્કૃતિને જાળવવા માટે જેઓ સતત પ્રયત્નશીલ હોય છે, એવા ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલ ગ્રુપના તમામ સદસ્યો આદરણીય નિકિતિનભાઈ, વિશ્વજીતભાઈ, આપણા પૂર્વ મેયર ભરતભાઈ, આપણા પૂર્વ કાઉન્સિલર પ્રદીપભાઈ અને તમામ પ્રબુદ્ધજનોને મળી અને એમની સાથે વિવિધ પ્રશ્ને ચર્ચા કરી, કઈ રીતે વડોદરાના વારસાને વધારે વિકાસ કરતાં કરતાં જાળવી શકાય એ માટેનું ચિંતન કર્યું અને તમામ લોકો દ્વારા મને આવનારા લોકસભાની ચૂંટણી માટે ખૂબ સારા આશીર્વાદ મળ્યા છે. અને હું સ્પષ્ટપણે એવું માનું છું કે વડોદરામાં વિકાસની સાથે વારસાની જાળવણી પણ આટલી જ મહત્ત્વની છે અને એના માટેના ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રતિનિધિઓના સતત પ્રયાસ રહેશે. અમે ફ્રેન્ડ્સ ઓફ ઇઝરાયલનો એક ઓબ્જેક્ટિવ છે કે વડોદરા શહેર અને ઇઝરાયલ વચ્ચેનો જે તાલમેલ છે એ વધારે સદ્ધર થાય, ફ્રેન્ડશીપ વધારે ફોર્મ થાય. એના માટે અમારા પ્રોજેક્ટ છે. દાખલા તરીકે અહીંયા કલ્ચરલ સેન્ટર બનાવવાના છે અમે લોકો, એ અમારો મેઇન પ્રોજેક્ટ છે. ત્યાંના કલ્ચરલ એક્સચેન્જ થાય અને આ સિચ્યુએશન માઇલ્ડ થાય પછી વધારેમાં વધારે એક્ટિવિટી ગવર્મેન્ટ, લોકલ ગવર્મેન્ટ અને ત્યાંની લોકલ ગવર્મેન્ટ સાથે થાય, એ અમારો ઓબ્જેક્ટિવ છે. અને અમે એ રીતે વાત કરી કે એ ઓબ્જેક્ટિવની અંદર અમે પીએમઓ છે, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે, એ લોકોને કઈ રીતે આમાં ઇન્વોલ્વ કરી શકીએ એની પણ વાત થઈ. એટલે અમારું ફોકસ એ છે કે અમે ડેફિનેટલી સપોર્ટ કરીએ છીએ, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર મોદીએ જે અમને સપોર્ટ આપ્યો છે ઇઝરાયલને, એ ભૂલી શકાય એવો નથી. એ કોઈ દિવસ પહેલાં આટલો સપોર્ટ આવ્યો નથી, એટલે એના માટે એક અમે વી આર થેન્કફુલ ટુ એમ. અને એના માટે લઈને લાઈક ઇન ધ સેન્સ કે અમે આ પ્રોગ્રામ કર્યો છે અને વી આર સપોર્ટિંગ. હા, આવના આ જેવું ઇલેક્શન પતશે અને થોડી વોર સિચ્યુએશન ડિમિનિશ થશે પછી ડેફિનેટલી કરશું. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.